બિલકુલ એકલી હતી. જ્યારે તે મારો હાથ પકડ્યો, જિંદગીભર સાથ નિભાવવાનો વાયદો કર્યો, તે તો તારો વાયદો નિભાવ્યો પાર્થ. મારી જિંદગી જ નાની પડી તારો સાથ નિભાવવા માટે. તારી સાથેની એક એક ક્ષણ જીવી લેવા માંગુ છું હું આજે, કેમ કે કાલનો સૂર્યોદય આપણા બંનેનો રસ્તો અલગ કરી દેશે. તે મને બહુ જ પ્રેમ આપ્યો છે, એવો પ્રેમ મને ક્યારેય નહોતો મળ્યો. હંમેશા મારી સાથે જ ઊભો રહ્યો. કાલે હું જઈ રહી છું, પણ તને એકલો નહીં પડવા દઉં. તેણી છે ને તારું ધ્યાન રાખવા માટે, એ તને એટલો જ પ્રેમ કરશે જેટલો હું હોત તો હું તને કરત. કાલથી એ તારી શક્તિ, હિંમત, તારી જીવનસાથી બનશે, હું નહીં. એટલે આજની રાત્રે વીતી રહેલી આ દરેકે દરેક ક્ષણ માત્ર ને માત્ર મારી જ રહેશે પાર્થ. આજના ઇન્ટરવ્યુ પછી આપણો સંબંધ બચે એવી કોઈ જ શક્યતા નથી પાર્થ. આજે આપણા સંબંધનો છેલ્લો દિવસ છે. આજે બધું જ ખતમ થઈ જશે. હે ભગવાન, મને શક્તિ આપો, હું કમજોર ના પડું. શૌર્વરી, તું રેડી થઈ ગઈ? હા હા. શૌર્વરી, તું હજુ સુધી તૈયાર નથી થઈ? મારા માપનો ડ્રેસ નથી આ. ભૂલથી કદાચ આપણે બીજી સાઈઝનો લઈ આવ્યા. ઓહ, ઠીક છે, તો બીજો કોઈ ડ્રેસ પહેરી લે. ના, કેટલા પ્રેમથી ફોટોશૂટ માટે તે આ ડ્રેસ લઈ આપ્યો છે મને. મારે આ જ ડ્રેસ પહેરવો છે. અચ્છા, તો પછી ઠીક છે, હું એક કામ કરું છું, હું આને લઈ જાઉં છું, એક્સચેન્જ કરાવીને લઈ આવું. ના ના, દુકાનવાળા એવી રીતે ડ્રેસ એક્સચેન્જ નહીં કરે. અચ્છા, ઠીક છે, તો પછી તું મને તારી સાઈઝ કહી દે, હું નવો લઈ આવું. એક્ચ્યુઅલી એ તો તમારા ભાઈ થોડી વારમાં નીચે આવે છે એમની મદદ કરવા. જી જી જી. શૌર્વરી, તે આવું કેમ કર્યું? હું તો જઈ રહ્યો હતો ને ડ્રેસ લેવા. ના, એ તો અહીંયા તારી જરૂર મારા કરતા વધારે છે. દુકાન અહીંયા પાસે જ તો છે, હું જઈને બદલાવી લઈશ. ના શૌર્વરી, મારા માટે તો તું જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આખરે તારા કારણે જ તો આ બધું મેળવી શક્યો છું હું. શૌર્વરી, આજે મને જે કંઈ પણ સફળતા મળી એ બસ તારા કારણે છે. તારા સાથ અને પ્રેમને કારણે તો હું ટક્યો છું. જો તું ના હોત તો હું પણ ના હોત. શૌર્વરી, તું જ મારી પ્રેરણા છે, મારી શક્તિ, મારો વિશ્વાસ છે. મારું સર્વસ્વ તું જ છે.
યાદ છે જ્યારે આપણે એકબીજાનો હાથ પકડ્યો હતો ત્યારે એક વચન આપ્યું હતું? અને હા, જો મને આવવામાં મોડું થઈ જાય તો મારી રાહ ના જોતો, ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કરી દેજો. હું તને વચ્ચેથી જોઈન કરી લઈશ. તારી બધી વસ્તુને બહુ સંભાળીને રાખે છે ને તું શૌરવરી, તારો ચાંદલો આપીને તે મને કીધું તું કે હું એને સાચવીને રાખું, પણ કેવી રીતે સાચવશે ટેણી? આ બંગડીઓ, ચાંદલો, આ બધું તો મારાથી સાચવાતું નથી, તો તું આટલી મોટી જવાબદારી મને સોંપીને જઈ રહી છે, કેવી રીતે કરીશ ઓરવરી? ઓરવરી, હલો હલો ટેણી, ટેણી હું નીકળી ગઈ છું. સાંભળ, તું ગભરાતી નહીં, હું છું તારી સાથે. હા અંબે માતાજીના સમ શૌરવરી, ટેણી આ દિવસ સુધી એના જીવનનો મુશ્કેલમાં મુશ્કેલ નિર્ણય લેવામાં પણ નથી ગભરાણી, પણ આજે પહેલી વાર આવું પગલું ભરતી વખતે મારું મન બહુ ભારે થઈ રહ્યું છે. મારું મન નથી માનતું શૌરવરી. ટેણી, ક્યારેક બીજાના સુખ માટે આપણે આવા નિર્ણયો લેવા પડે છે. તું માત્ર પાર્થ અને મારા આવનારા બાળક માટે વિચાર અને ઊંડો શ્વાસ લે, એનાથી તને અને મને બંનેને હિંમત મળશે. હવે ફટાફટ જા અને આપણે જે વિચાર્યું છે એ કરવાનો સમય આવી ગયો છે. જા. ચૂકે છે શૌરવરી, મારે હિંમત ભેગી કરવી પડશે, મારે આ કરવું જ પડશે. ટેણી, ક્યારેક બીજાના સુખ માટે આપણે આવા નિર્ણય લેવા પડે છે. તું માત્ર પાર્થ અને મારા આવનારા બાળક માટે વિચાર અને ઊંડો શ્વાસ લે, એનાથી તને અને મને બંનેને હિંમત મળશે.
અરે અંબિકા, પાર્થ ક્યાં છે? પાર્થ ને તો મેં હમણાં જીવ અહીંયા આ રહ્યો. એ લોકોને વાયરિંગ સેટ કરવામાં મદદ કરતો હતો. અચ્છા અચ્છા, કરી દીધી ને મદદ. હવે બાકીનું કામ ચમનલાલ ને કરવા દે. અહીં ઇન્ટરવ્યુ અને ફોટોશૂટ ની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. જા, જેને શર્વરીને નીચે લઈ આવ. હા બિલકુલ. માં, શર્વરી તો બહાર ગઈ છે. બહાર ગઈ છે અત્યારે? પણ કેમ? અરે બેટા, તને ખબર છે ને, આજે તમારા બંનેનું ફોટોશૂટ અને ઇન્ટરવ્યુ છે, તો પછી કેમ જવા દીધી એને? હા, એ તો શું હતું કે એના ડ્રેસમાં કઈક પ્રોબ્લેમ થયો હતો એટલે ચેન્જ કરાવવા ગઈ. સારું, ઠીક છે ઠીક છે. અરે પાર્થ, જલ્દી એને ફોન કરીને પૂછ કે ક્યાં છે અને કેટલી વારમાં આવી રહી છે. જી. અરે પાર્થ, આવી ગયો. શું થયું બેટા? ફોન નથી ઉપાડતી. ક્યાં રહી ગઈ આ? પાર્થ, આવા સમયે એને જવા ન દેવી જોઈએ. ઇન્દુ, જરા શાંત થઈ જા બેટા. જો શૌર્વરી એની જવાબદારીઓ બહુ સરસ રીતે સમજે છે, એ સમયસર પહોંચી જશે, તું ચિંતા ન કર. હા ચલો. હા, બધું જોઈ લઈએ. બીજું બધું જોઈ લઈએ ને. તું બેટા ફોન કર. હા ક્યાં રહી ગઈ હશે આ શૌર્વરી? અને મારો ફોન કેમ નથી ઉપાડતી? તને ખબર છે સેજલ, જો બાપુજીને કહીશું ને તો આપણા મોઢાની સાથે સાથે આપણો શ્વાસ પણ બંધ કરી દેશે. પણ માં, જો તું નહીં બોલે તો તારી દીકરીની ખુશીઓ છીનવાઈ જશે. તારો કહેવાનો મતલબ શું છે સેજુ? ઘરના હિસ્સાની સાથે તારા સુખને શું લેવા દેવા? માં, ઘરના હિસ્સાની સાથે સાથે ઋષભ પણ આવશે મારા ભાગમાં. મગજ તો ઠેકાણે છે ને તારું? પ્રેમના સોદામાં પૈસાની બોલી ક્યારેય ન લગાવી શકાય. બધું જ મળે છે પૈસાથી, પ્રેમ પણ. માં, જો તને તારી દીકરી જોઈતી હોય તો તારે ઘરમાં હિસ્સો માંગવો જ પડશે. આ એક જ રસ્તો બાકી રહ્યો છે મારી પાસે, ઋષભને પામવાનો. અને જો ઋષભ મને નહીં મળે તો તું પણ તારી દીકરી ખોઈ બેસીસ હંમેશા માટે. માં, તું શાંતિથી વિચારીજો. આપણી પાસે આપણા પૈસા હશે, આપણે કોઈની પાસે હાથ નહીં ફેલાવવા પડે, અને પછી હું, તું અને ઋષભ આરામથી લંડનમાં શાંતિથી જીવીશું. આપણી ઈચ્છા થાય એવી રીતે રહીશું. લંડન? એક મિનિટ, તને કેવી રીતે ખબર કે ઋષભ પૈસાના કારણે તારી તરફ ખેંચાઈને આવશે? હે માં, તમને બધાને શું લાગે છે? ઋષભ પેલી બહેનજી સાથે પ્રેમને કારણે લગ્ન કરી રહ્યો છે. ઋષભ પેલી બહેનજી સાથે એના પેરેન્ટ્સને કારણે લગ્ન કરી રહ્યો છે, કેમ કે એના ઘરવાળાએ બહુ સારી રીતે જાણે છે કે મોટા પપ્પા આખો બિઝનેસ સંભાળે છે. ઇનફેક્ટ શેર્સના પ્રોફિટનો હિસાબ પણ એ જ રાખે છે. અને આ વાત ઋષભના ઘરવાળાઓને બહુ સારી રીતે ખબર છે કે આ દોસ્તીને સંબંધમાં ફેરવવાથી એમને કેટલો ફાયદો થવાનો છે. અને આ ફાયદાની ચમક મેં ઋષભની આંખોમાં ત્યારે જોઈ જ્યારે મેં એની સામે 300 કરોડનો ઉલ્લેખ કર્યો. 300 કરોડ? માં, મને તો પૂરો વિશ્વાસ છે કે ઋષભ આપણી સાથે જ આવશે. માં, હવે બધું તારા જ હાથમાં છે. તારે તારી દીકરીનું સુખ જોઈએ છે કે પછી આ પરિવાર? ઠીક છે, તારા માટે તારી માં બધું જ કરશે. પાર્થ,
અરે ક્યાં રહી ગઈ શૌર્વરી? જો આજે સમયસર નહીં આવે ને તો બધી મહેનત પર પાણી ફરી જશે. અરે શું જરૂર હતી એને બહાર જવાની? કોઈ બીજો ડ્રેસ પહેરી લેવો જોઈએ ને. પાર્થ, શૌર્વરી ક્યાં છે તું? પાર્થ, મારી ગાડી બંધ પડી ગઈ છે. ઓ ગોડ, ઠીક છે, તું કે તું ક્યાં છે, હું તને લેવા આવું. ના ના, હું છું ને, ટેક્સી લઈને આવી જઈશ. તું ના આવીશ, આમ પણ અહીંયા બહુ ટ્રાફિક છે. તું ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કરી દે, હું પહોંચી જઈશ ત્યાં સુધીમાં. શૌર્વરી, તું જાણે છે હું તારા વિના ઇન્ટરવ્યુ ક્યારે શરૂ નહીં કરું. તું સમજતો કેમ નથી પાર્થ? જીત કેમ કરે છે? હું કહું છું ને, હું પહોંચી જઈશ ત્યાં સુધીમાં, તું ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કર ને. અચ્છા ઠીક છે, તું જલ્દી આવી જા. આવે છે. હાય. હેલો. તો સર, ઇન્ટરવ્યુ શરૂ કરીએ? જી બિલકુલ. જોઈ રહી છે ને, ભાનુશાળી બિઝનેસ પર પાર્થભાઈ એવી રીતે હક જમાવી રહ્યા છે, જાણે બધું એમનું જ હોય. એકવાર આપણે આપણો હક માંગીશું ને, ત્યારે ખબર પડશે આ લોકોને. આઈ એમ સોરી પાર્થ, આઈ એમ રિયલી સોરી. મનમાંથી મારે મારી જાતને ખાડવા માટે તારું દિલ તોડવું જ પડશે. આજે હું જે કઈ પણ છું એ માત્ર શૌર્વરીના કારણે. તો શૌર્વરીજી છે ક્યાં? અબ મિસ્ટર પાર્થ, તમારા વાઈફ આવી ગયા છે.